आई गो। अच्छा प्रतीक, एक जे ते मने कीधेलो ए बापु नो ए बापु अमदावाद त्या सूरत मां आवानी ना पाड़ता था। सूरत मां आवानी बापु ना पाड़ता था। मोटू अधिवेशन हतू अहींया सूरत मां, अने बापु वॉज नॉट रेडी टू कम इन सूरत। सो देर इज अ स्टोरी बिहाइंड इट which fits here well. Please narrate the whole story and the dialogue also. તો આ મે એટલે હું સુરત માં તો ને ઘણી બધી વાર આ વાત તો સાંભળી છે કે બાપુ બધી જગ્યાએ ભારત ભ્રમણ કરતા હતા, દરેક જગ્યાએ જતા હતા, ભાષણો આપતા હતા, લોકોને એડ્રેસ કરતા હતા, એટલે સુરત ના બધા લોકો ખમણ ખાતા ખાતા એક દિવસ ભેગા થયા. એમણે જે સુરત ના એક્ચ્યુઅલ ઓરિજિનલ સુરતી મોહલ્લાઓ જે છે ને ત્યાંથી એક લીડર ને પકડ્યા. બાપુ આખા દેશમાં ફરતો છે, આપણે તો શું કામ નહીં આવે? સુરતમાં તો બધું જ મળતું છે, એને આપણે ખવડાવીએ સારું સુરતી ફટફટાકડું એકદમ, એમને લઈ આવો. રમેશભાઈ કે ઠીક છે, મેં વાત કરતો છું બાપુ હાટે, ચાલ એમને એકાદ દાડો મેં ફોન પર વાત કરી લખા, આવતા હોય તો લઈ આવા. એમણે બાપુને કીધું ફોન કરીને કે બાપુ હું કહેતો છું કે તમે એમ તો બર્થડે બહુ જી આવ્યો છો, સુરતમાં કોઈ દાડો નહીં આવેલા, તમે એકવાર અહીંયા આવો, મેં તમને મસ્ત સૂટી કચોરીઓ ખવડાવું, ઘારીનો હો ઓર્ડર આપેલો છે, ને ખમણ હો મારા તાના જ બનાવા, કાંદા મેં જાતે કાપા, તું એકવાર આવી લાગ બાપુ. બાપુ કે જો એવું નથી રમણભાઈ, મને બધા પ્રત્યે સરખો પ્રેમ છે, પણ સુરતમાં છે ને તે લોકો બહુ ગાળો બોલે છે, મારાથી સહન નથી થતું, એટલે મારે સુરત નથી. એટલે મેં એવું પ્રણ નક્કી લીધું છે કે જો બધા સુરતીઓ ગાળ ન બોલવાનું પ્રતિજ્ઞા લે તો હું સુરત આવીશ. સારા ક્યાર ક્યારના કદરા એવા કરતા છે, આવું પહેલા કરી લાખેલું ઓટે તો હમણાં સુરતમાં બધાને મેં ગાફા કરી લાખેલી ઓટે ગાળ નહીં બોલે. બાપુને સમજ નથી પડતી કે આ માણસ હમણાં આટલી ફ્રીક્વન્ટલી બોલે ત્યાં શું, જો તમે સમજતા નથી. આમાં હું તમારો વાંક નથી કાઢતો, કદાચ એટલું બધું અંદર જતું રહ્યું છે કે રાતોરાત નીકળશે, અને મને ઓકવર્ડ પોઝિશનમાં આવવું નથી, એટલે મારે સુરત નથી આવવું. જો બાપુ મેં છે ને તે તને મળ્યો ને પહેલા બધાને પ્રોમિસ આપી દીધેલું, જો મારું નાક કપાય ને મારી મા બેન થઈ જાય મારા, આવું તો પડે યાર. ને એટલું બધું પ્રેશર કર્યું બાપુ છેલ્લે કે ચલો હું આવું છું, પણ આટલું ધ્યાન તમે રાખજો કોઈ ગાળ ન બોલે, કોઈના બાપમાં ટાકાટ નહીં મળે. મેં કહેવાય એટલે ગાળ બોલે, તું તારે બાપુ ટા આવ, બાકીનું મેં સંભાળ લેવા. એમણે તો બધું તૈયાર કર્યું, બાપુને લેવા ગયા, અને પછી ત્યાં સ્ટેજ વેજ તૈયાર કરીને બધું, અને એમણે બધાને કીધું કોઈ સ્ટેજ પર નહીં આવતા, હું જ બોલીશ, કરી તમારે બધા ખાલી તાળી પાડવાની બસ, ને બાપુ પાસે તમે આવો ને તો ખાલી મોડું હલાવવાનું, હાથ જોડવાના, બોલવાનું નહીં. ઓકે. જેવા બાપુ આવ્યા એટલે તમારા બધાના બિહાફમાં કે અહીંયા હારો કોઈ ગાળ નહીં બોલે, તો મેં તમારા બધાની હાજરીમાં બાપુને અહીંયા આવીને વિનંતી કરતો છે કે આપણને કઈ કહે, પણ એની પહેલા મેં બાપુ માટે એક વાત કહેવા, આ માણસ એટલો હાદો દેખાતો છે ને એટલો છે નહીં. આ એ જ માણસ છે જેને અંગ્રેજોની મા બેન કરી નાખે, અને આટલું સાંભળીને પાછળ જુએ પહેલા જ બાપુ નીકળી જતા હતા, ક્યાંથી નહીં સુધરે. વાહ 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 વાહ. ઓકે, નાઉ ઓવર ટુ ઐશ્વર્યા. ઐશ્વર્યા બેઝિકલી મરીશ માસ્ટર મેડમ, ગુજરાતની અસ્મિતા, જલ જલ મારે પતંગ, આવા બધા તે રોલ કર્યા, એમાં સૌથી વધારે સારો રોલ તને કયો ગમ્યો છે આઈડિયાઝ અનલિમિટેડ? બાપ એને બોલવા દે ને ઐશ્વર્યાને. એ આ તો મેં આમાં જ